हाय फ्रेंड्स, હું પ્રવીણ હડિયા નીલકંઠ વિદ્યાપીઠ YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે લેક્ચર 12 માં આપણે આગળ અભ્યાસ કરવાનો છે સમુદાય, આપણે જે સી નું પૂરક વિગતા। ખાસ યાદ રાખજો, સમુદાય જે સી નું પૂરક અથવા એનું બીજું નામ છે એનેલિંડા। શું નામ છે બીજું? એનેલિંડા। समुदाय क्यों से नुपूरक अपने आगे क्यों भिणा था? चेले पेला भिणा था पृथुकृमि, पछी भिणा था सूत्रकृमि, चेले जे से अथवा तो कोणकृमि पूरो कर्यो। हवे नुपूरक प्राणीओ एटले नुपूरक समुदायना प्राणीओ द्विपार्श्व सममिति तेमज त्रिगर्भ स्तरीय होय छे। खास याद राखजो, नुपूरक समुदायना प्राणीओ द्विपार्श्व सममिति। એટલે દાખલા તરીકે દ્વિપાર્શ્વ સમમિતિનો મતલબ શું થાય? તો અહીંયા લખું દ્વિપાર્શ્વ સમમિતિ। દ્વિપાર્શ્વ સમમિતિ એટલે બે સરખા ભાગમાં પ્રાણીને વિભાજિત કરી શકાય। એટલે દ્વિપાર્શ્વ સમમિતિ એટલે તો કે જમણી અને ડાબી बन्ने बाजू शरीर रचना केवी होय छे? समान। विद्यार्थी मित्रों खास याद राखजो, जमणी अने डाबी बन्ने बाजू शरीर रचना समान होय, एटला माटे आपणे दाखला तरीके अळसियु जे छे तो एने आपणे सरखा बे भागमां विभाजित करी शकी, एटला माटे एने नाम आप्युं द्विपार्श्व सममिति। त्रिगर्भस्तरीय, त्रिगर्भस्तरीय અને દ્વિગર્ભસ્તરીય માં ફેરનો। તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જે છે યાદ રાખજો કે દ્વિગર્ભસ્તરીય એટલે શું થાય અને ત્રિગર્ભસ્તરીય એટલે શું થાય। આપણે આગળ તો મેં તમને સમજાવ્યું છે, તો પહેલા હું અહીંયા જે છે આજે કોષોનું બનેલું શું છે? સ્તર છે। એવી જ રીતે બહારની બાજુ પણ કોષોનું બનેલું શું છે? સ્તર છે। પણ વચ્ચેના ભાગમાં જે છે, વચ્ચેના ભાગમાં, વચ્ચેના ભાગમાં આપણે ડોટ ડોટ કરીશું એટલે જેલી જેવો પદાર્થ છે, જેલી જેવો શું છે? પદાર્થ છે। એટલે આને કહેવાય મધ્યશ્લેષ્મ। કહેવાય તો કે મધ્યશ્લેષ્મ સ્તર। આ થાય બાહ્ય સ્તર, આ થાય અંત સ્તર। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ જે હોય એમાં મધ્યશ્લેષ્મ સ્તર આવેલું હોય, જ્યારે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ હોય, ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ તો મધ્યશ્લેષ્મની જગ્યાએ શું આવેલું હોય? મધ્ય સ્તર જે સી હાજર આવેલું હોય। તો આપણે એની પણ જે સી અહીંયા રચના દોરી તો કે આ કયું સ્તર થાય? તો કે આ થાય અંત સ્તર। એની પછી કયું સૌથી બહારનું? તો કે સૌથી બહારનું આપણે અહીંયા દોરશું આ મેં દોર્યું છે બાહ્ય સ્તર। અને વચ્ચે પણ કોષોનું જે છે એનું બનેલું હોય, સ્તર બનેલું હોય, તો જે વચ્ચેનું દોરું છું, વચ્ચેનું, તો આમાં ત્રણે ત્રણ સ્તરો જે છે એ હાજર છે એટલે એને નામ આપણે આપ્યું ત્રિગર્ભ સ્તરીય। તો આ જે છે એ કયું થાય? તો કે આ બાહ્ય સ્તર, પછી આવડું અંદરનું સૌથી થાય અંત સ્તર, અને આ જે બ્લેક કલરનું જે છે એ થાય મધ્ય સ્તર। એટલે આમાં ત્રણે ત્રણ સ્તર હાજર જોવા મળે, મધ્યશ્લેષ્મ જે છે જોવા મળતું નથી, એટલા માટે એને નામ આપ્યું ત્રિગર્ભ સ્તરીય। તેમાં સાચી શરીર ગુહા યુક્ત દેહ પણ જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો
साथी शरीर गुहा जे छे एटले शरीर गुहा एटले शरीर नी वच्चे नुं जे पोलाण जे छे जोवा मळे छे ए पा जेनाथी साचा अंगो शरीर रचनामां निर्माण पामे छे एटले आयोजन जे छे क्या स्तरीय जोवा मळे अंग अने अंग तंत्र स्तरीय जे छे आयोजन जोवा मळे खास याद राखजो आथी अंगो व्यापक भिन्नताओ होय छे आ भिन्नताओ तेओ શરીરના શિરથી શીર્ષ શરીરના શિરથી પુષડી સુધી એક પછી એક ખંડો સ્વરૂપે હાજર હોય છે નૂપૂરક એ મીઠા જળ અને દરિયાઈ તેમજ સ્થલજ પ્રકારના રહેઠાણ ધરાવે છે એટલે ખાસ યાદ રાખજો તેઓમાં પરિક્યા તંત્ર જોવા મળે પરિવહન તંત્ર પાચન તંત્ર ઉત્સર્જન તંત્ર ચેતાતંત્ર જાલિકા સ્વરૂપે બહુ વિકસિત હોતું નથી ચેતાતંત્ર એના ઉદાહરણો જે છે અળસિયું રેતી કીડો અને જળો તો એના આપણને આપેલા જ છે આ છે રેતી કીડો આ છે અળસિયું અને આ છે જળો જો આ બધા જે છે એના શું છે ખંડો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એવા બધા શું છે ખંડોની બધા ખંડોમાં જે છે શું જોવા મળે બધા ખંડોની અંદરની બાજુની વાત કરું છું વિવિધતા જોવા મળે વિવિધતા એમાં જે છે અંદરની બાજુમાં આવેલા છે તંત્ર એવી જ રીતે આના સ્પર્શકો દ્રઢકો પશુપાદો આ થાય પશુપાદો અને આ થાય પાશ્વપાદો એટલે પશ્વ અને પાશ્વ આ પાશ્વ થાય અને આ થાય પશ્વ બંનેમાં જે છે એ પહેરશે ઉત્સર્જન દ્વાર જનન અંકુરણ એટલે આ જનન અંકુરણ એટલે થાય નર અને માદા પ્રજનન તંત્ર એટલા માટે અળસિયું જે છે કેવું પ્રાણી છે દ્વિલિંગી કેવું છે બંને લિંગ જે છે એકમાં ધરાવે છે એટલા માટે એને નામ આપ્યું દ્વિલિંગી ખાસ યાદ રાખજો ત્યાર પછીનો સમુદાય સંધિપાદ સમુદાય અથવા એનું બીજું નામ છે ઓર્થો છે ઓર્થો પેડા છે અથવા પોડા સંધિપાદ સમુદાય આ પ્રાણી જગતનો સૌથી મોટામાં મોટો સમુદાય કયો છે તો ખાસ યાદ રાખજો પ્રાણી જગતનો સૌથી મોટામાં મોટો જો કોઈ સમુદાય હોય તો એ છે સંધિપાદ કઈ સંમિતિ દ્વિપાર્શ્વ સંમિતિ શરીર રચના શરીર ખંડમય હોય છે તેઓમાં ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે કેવા પ્રકારનું જોવા મળે તો કે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર આપણે મેં તમને આગળ સમજાવ્યું હતું પણ તોય છતાં તમને અત્યારે પણ હજી કહી દઉં છું કે હૃદયનું રુધિર જે છે એ ડાયરેક્ટ રુધિર વાહિનીમાં વહન પામવાને બદલે રુધિર વાહિનીમાંથી થઈ અને શેમાં આવે તો કહે કે રુધિર ગુહામાં જે છે એ ઠલવાય છે આ જે છે એનું આપણે હૃદય છે આ જે છે એવું છે તો કે આ છે રુધિર કેશિકા આ જે છે એ નામ છે રુધિર ગુહા આ થાય રુધિર કેશિકા આ થાય રુધિર વાહિની આ થાય હૃદય એટલે આનું બધું રુધિર જે છે એ આહેમ આવી જાય તો કે આ બધું રુધિર જે છે એ શરીર ગુહામાં જે છે એ ઠલવાય છે એટલા માટે આમાં ખુલ્લા પ્રકારનું જે છે એ પરિવહન તંત્ર જોવા મળે છે આથી રુધિર વાહિનીઓ માં વહેતું નથી દેહ ગુહા કે શરીર ગુહામાં રુધિરથી ભરેલી હોય છે તેઓમાં જોડમાં ઉપાંગો એટલે કે યુગ્મ ઉપાંગો જે છે જોવા મળે તેઓમાં જોડમાં યુગ્મ ઉપાંગો જે છે જોવા મળે પાંચ પગનો હોય પગ હોય તો છ હોય ચાર હોય એવી રીતના ચાર ઉપાંગ છ ઉપાંગ એટલે હોવા જોઈએ કેવા જોઈએ યુગ્મ યર્થપોળાનો અર્થ જે છે એ શું થાય યુગ્મ થાય શું થાય યુગ્મ ઉપાંગો કેટલાક સામાન્ય ઉદાહરણો છે ઝીંગા પતંગિયા મધમાખી
કરમી કરોળીઓ વિસી કરસ લો અને એના બધાની જે છે આકૃતિ દર્શાવેલી છે. જો આહુ છે જિંગા, બધાના નામ યાદ રાખજો. પેલીમોન એટલે પેલીમોન એટલે હું થાય જિંગા, પેલેમિનિયસ એટલે હું થાય વિસી, એરેનિયા એટલે હું થાય કરોળીઓ, બટરફ્લાય એટલે તો એ તો બધાને ખબર છે પતંગિયું. જો આને સરખા બે ભાગમાં આપણે શું કરી શકીએ, વિભાજિત કરી શકીએ એટલે દ્વિપાર્શ્વ સમમિતિ. આને પણ સરખા બે ભાગમાં વિભાજિત કરી શકીએ દ્વિપાર્શ્વ સમમિતિ. આને પણ સરખા બે ભાગમાં વિભાજિત કરી શકીએ એટલે કઈ સમમિતિ થાય, દ્વિપાર્શ્વ સમમિતિ. વંદો પેરી પ્લેનેટા. પછી મધમાખી મુસ્કા, કાન ખજૂરો સ્કેલોપેન્ડ્રા. એટલે ખાસ બધાના જે છે બીજા નામ યાદ રાખજો. ત્યાર પછી સમુદાય મોલુસ્કા. કેવો? મોલુસ્કા અથવા મૃદુકાય. ખાસ યાદ રાખજો આ સમૂહ જે છે એમાં સમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ. તેઓની દેહ ગુહા કેવી છે? નાની. તેમજ શરીરમાં થોડુંક વિખંડન થાય છે, વિખંડન અથવા તો શું થાય અવખંડન. એટલે અમુક ભાગ જે છે ઓક્ટોપસ રેડી એવા જે છે એનામાં થોડા ઘણા અંશ જે છે જોવા મળે. મોટાભાગના મૃદુકાય પ્રાણીઓમાં કવચ જોવા મળે છે, એટલે બહારનું જે હું જો મળે કવચ. આપણે જો કાઇટોન છે તો એની જો અષ્ટ કવચ એનું બીજું નામ જ છે. પછી પાયલા, પાયલા એટલે તમને ખબર છે પાયલા શું છે રેડી. પાયલા એટલે તમને ખબર છે કે પાયલા જે છે એ હું છે, એટલે ખાસ યાદ રાખજો પાયલા એની ઉપર કવચ. ઉનિયો, ઉનિયામાં પણ જો કવચ. રુધિર વિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું. ઉત્સર્જન માટે મૂત્રપિંડ જેવી રચનાઓ. તેઓ પ્રચલન માટે મૃદુ પગ. આપણે આગળ ઓલરેડી ભણી ગયા છીએ કાઇટોન ઓક્ટોપસ પાયલા વગેરેના શું છે ઉદાહરણો છે. ત્યાર પછી એકિનોડર્મા. એકિનોડર્મા અથવા સૂળત્વચી એનું બીજું નામ શું છે? સૂળત્વચી. એકિનો જે છે ગ્રીક ભાષામાં એનો અર્થ કંટકીય નલિકામય રચના. હું તો યાદ રાખજો એકિનો અથવા તો ઇંગ્લિશમાં પણ લખું છું. આપણે ઇંગ્લિશમાં જે છે એ તમે ઈ એટલે એકિનો અને ડર્મા એટલે અહીંયા લખું છું ડી, ડર્મા અને એકિનો ડર્મેટા અથવા ડર્મા. એનો અર્થ થાય ત્વચા અને આનો અર્થ થાય કંટકીય નલિકા. એટલે કંટકીય નલિકા તંત્ર ધરાવતી અને ત્વચા ધરાવતી જે છે એ એટલે શૂળ ત્વચી જે છે એના ઉપર આને નામ આપ્યું શૂળ ત્વચી. કે કંટકીય નલિકા જેવી ઉપર રચના ધરાવે છે એટલે કંટક કાંટા જેવી અને ત્વચા એટલે શૂળ ત્વચી. આથી આ પ્રાણીઓ ત્વચા કાંટા જેવી શૂળીય રચનાઓથી આચ્છાદિત હોય છે. તેઓ મુક્તજીવી દરિયાઈ પ્રાણીઓ છે. તેઓ દેહ ગુહા કે શરીર ગુહા યુક્ત, દેહ ગુહા અથવા તો શરીર ગુહા યુક્ત કેવા છે? ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ. પહેલો આપણે અત્યાર સુધી જે છે આગળ રીતે જોયું, આગળ જોયું ભાઈ ક્યાં હતા? દ્વિપાર્શ્વ સમમિતિ, શરીર ગુહા ખુલ્લા પ્રકારનું, એની આગળ આપણે જોયું ત્રિગર્ભસ્તરીયનું પૂરકમાં હતું. એડી આપણે યાદ રાખવાનું છે હજી ત્રિગર્ભસ્તરીય ચાલે મૃદુકાય સુધી એટલે એના અને શૂળ ત્વચીમાં પણ જે છે એ ક્યુ જોવા મળે ત્રિગર્ભસ્તરીય. તો તેઓમાં વિશિષ્ટ જે છે એ રસના જલ પરિવહન નલિકા તંત્ર જે છે એ જોવા મળે છે. આ છે એન્ટેડોન અથવા તો ખરડ તારા અથવા તો બરડ તારા, તારા જેવી જે છે એ રચના જોવા મળે. આપણે અહીંયા હું આમનું જે છે ખાલી સમજાવવા માટે દોરું છું એટલે આવી નલિકાઓ જે છે એ આવેલી હોય.
બધી બાજુ જે છે એ શું આવેલી હોય તો કહી કે નલિકા, અને પછી આવું સૂત્રાંગ હોય, સૂત્રાંગમાં જે છે એ ઓલરેડી નલિકા આવેલી હોય છે, આવી જેને પાણીના વહન માટે જે છે એ જવાબદાર છે, અને અહીંયા જે છે વિશ્વના ભાગમાં ગુહા આવેલી હોય છે, તેઓ પ્રચલન માટે સહાયક બને. તેઓ કેલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ અને સુઓ જોવા મળે છે, ઉદાહરણ તરીકે તારા માછલી અને સાગર મોટા. એટલે બધાના નામ જે છે યાદ રાખજો, કેલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ, ખાસ કરીને સમુદ્ર કાકડી ઓલોથુરિયા, એટલે યાદ રાખજો. પછી ત્યાર પછી સમુદ્ર તારા અથવા તો તારા માછલી એસ્ટેરિયસ, પછી સાગર ગોટો એકાઇનસ, એટલે બધાના નામ એકાઇનસ એટલે સાગર ગોટો, અડી સમુદ્ર તારા પણ થાય, એના બધાના નામ જે છે એક્સ્ટ્રા જે છે લખેલા છે કૌંસમાં, એ યાદ રાખવાના છે. ત્યાર પછી પ્રાથમિક મેરુદંડી, સૌ પ્રથમ મેરુદંડી ધરાવતા પ્રોટોકોર્ટેડા અથવા પ્ર મેરુદંડી. મેરુદંડી અત્યાર સુધી આપણે ઘણા બધા કેવા હતા, આદિ મેરુદંડી, સોરી અમેરુદંડી, હવે જે ભણી છે જ્યાં ભણી છે મેરુદંડી. મેરુદંડીના બે પ્રકાર, પૃષ્ઠવંશી અને પ્રમેરુદંડી. કઈ સંમિતિ, દ્વિપાર્શ્વ સંમિતિ, દ્વિગર્ભસ્તરીય દેહગુહા યુક્ત પ્રાણીઓ થવાના શરીર રચનામાં વધારાના કેટલાક નવા લક્ષણો જોવા મળે છે, જેવા કે મેરુદંડ, તે નવું લક્ષણ છે, અત્યાર સુધી સમુદાયમાં ક્યાંય આ લક્ષણ આવ્યું નહોતું. મેરુદંડ એટલે હું દાખલા તરીકે ઉપરની પૃષ્ઠ બાજુએ જે રચના જોવા મળે એને કહેવાય મેરુદંડ. એ અમુક સમયે રૂપાંતરણ થાય કરોડસ્તંભ, પણ આમાં જે છે રૂપાંતરણ થશે નહીં, એટલે ખાસ જે છે યાદ રાખજો. નવું લક્ષણ છે, જીવનની કેટલીક અવસ્થામાં નિશ્ચિતપણે હાજર હોય છે. મેરુદંડ એક લાકડી જેવી લાંબી રચના છે જે પ્રાણીઓના પૃષ્ઠભાગે જોવા મળે છે. તે ચેતાપેશીઓ અન્ન માર્ગથી અલગ હોય છે, એટલે ખાસ યાદ રાખજો મેરુદંડ શેનથી અલગ હોય. તે સ્નાયુઓને જોડવાનું સ્થાન પણ આપે છે, જેનાથી પ્રસલન સરળતાથી થઈ શકે છે, અને પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓમાં જે છે એ જોવા મળે છે. જીવનની બધી અવસ્થા સુધી મેરુદંડ હાજર હોતો નથી, એડી પ્રાથમિક અવસ્થા સુધી જે છે હાજર હોય. બાલાનોગ્લોસસ, હર્ડમિયા અને એમ્ફી ઓક્સસ, એટલે યાદ રાખજો ઉદાહરણ પ્રાથમિક મેરુદંડીના, સુંડ, પટલ, કોલર, શ્વસન પ્રદેશ, ઝાલર છિદ્ર, પૃષ્ઠીય વલયો, જનન એટલે જનન છિદ્ર, મધ્ય પૃષ્ઠરેખા, અધાંત્ર, યકૃત, પશ્વભાગ અને ઉત્સર્જન દ્વાર અથવા તો મળ દ્વાર, એટલે બધાના જે છે નામ એની આકૃતિ છે બાલાનો ગ્લોસસ. આ બધા જે છે એના બધાના કાર્ય જે છે તમારે સાયન્સમાં ભણવામાં આવે છે. આ જે છે એ પાચન તંત્રનો ભાગ છે, યકૃતનો ભાગ છે, પ્રજનન અંગવાળો ભાગ છે, શ્વસન છિદ્ર, ઝાલર છિદ્ર શ્વસન સાથે સંકળાયેલા જ્યાં હેમાં આવેલા છે શ્વસન પ્રદેશમાં, કોલર સેલો, કોલર સેલ જે છે એક ઉત્સર્જન માટે પણ જે છે એ મહત્વનો ઘણીવાર ભાગ ભજવે, સુંડ રેડી એટલે અગ્રહ જે ભાગ છે. ત્યાર પછી વેટ્રી બેટ્રા અથવા તો પૃષ્ઠવંશી, બેટરી બેટરા અથવા પૃષ્ઠવંશી, એડી આ કરોડસ્તંભનું રૂપાંતરણ હેમાં કરી, સોરી મેરુદંડનું રૂપાંતરણ હેમાં થઈ જાય કરોડસ્તંભમાં, એ જે છે મુખ્ય સમૂહ. આ પ્રાણીઓ સાચા મેરુદંડ તેમજ અંતકંકાલ જોવા મળે છે, એટલે ખાસ યાદ રાખજો 700 મેરુદંડ અથવા તો અંતકંકાલ. આ કારણે આ પ્રાણીઓ સ્નાયુ કંકાલ સાથે જોડાયેલા હોય છે, તેઓને પ્રચલનમાં મદદરૂપ થાય છે. પૃષ્ઠવંશી, દ્વિપાર્શ્વ સંમિતિ, ત્રિગર્ભસ્તર, દેહકોષ્ઠી પ્રાણીઓ, તેઓમાં પેશીઓ તેમજ અંગોનું જટિલ કક્ષાનું જે છે જોવા મળે છે, વિભેદન જોવા મળે, એટલે પેશી અંગ કે અંગતંત્ર સ્તરીય આયોજન. બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓ નીચે આપેલા લક્ષણો ધરાવે છે, મેરુદંડ ધરાવે, પૃષ્ઠ કશેરુકા તેમજ કરોડ રજુ, ત્રિગર્ભસ્તરીય રચના, યુગ્મિત ચાલર પોથી, દેહકોષ્ઠ, દેહકોષ્ઠ કે શરીર ગુહા. પૃષ્ઠવંશીઓ
वर्ग में जैसे विभाजित थाय भणवा से अपने पेलो भणवा वर्ग जैसे मत्स्य के वर्ग में जैसे पृष्ठवंशी जैसे विभाजित थाय तो स्वर्ग क्या क्या तो के मत्स्य उभयजीवी सरीसृप विहग अने सस्तन अच्छा जैसे भणवाना से सीवाय एक भणवानु से सुषमुखा आज से नव आखिर एनसीईआरटी बुक में जैसे उमेरा से आगे लेक्चर में जैसे अभ्यास करशु। आभार। अस्तु। जय हिंद। जय भारत।